હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આની આગળ આપણે દોડ અને લાંબી કૂદ વિશે શીખી ગયા, બરાબર, તેમજ રમતના દાખલા પણ કેટલાક શીખ્યા. હવે તમને ખબર હશે કે આપણા શરીરને સ્ફૂર્તિમય રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે આપણે કસરત કરવી પડે છે, બરાબર ને? આપણે કસરત કરીએ છીએ, એમાં સૌથી વધારે આપણે દોડ લગાવીએ છીએ, બરાબર ને? શિયાળામાં સવારે લોકો તમે જુઓ તો સવારે ચાલવા માટે કે દોડવા માટે નીકળી જાય છે, અને પછી જ્યારે ઘરે ફરે છે પાછા ત્યારે શું કહે છે કે હું તો આટલા કિલોમીટર સુધી ચાલીને આવ્યો, હું તો આટલા મીટર સુધી ચાલીને આવ્યો, બરાબર ને? એટલે આ જે દોડવાની ચાલવાની જે કસરત છે એમાં પણ ગણિત છુપાયેલું છે. કસરતને રિલેટેડ આપણે કેટલાક દાખલાઓ આજે જોઈએ. ચાલો, તો હવે આપણી ચોપડીની અંદર પાના નંબર 18 ઉપર આપણને દોડવાની કસરત વિશે આપ્યું છે. તો તમારી પાસે ચોપડી તો છે જ, તો ખોલો ચોપડી અને પાના નંબર 18 ઉપર જુઓ. ચાલો, એમાં લખ્યું છે કે ડોક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજના 2 કિલોમીટર દોડવાની સલાહ આપી, બરાબર. તેમણે આ મેદાનનો એક આંટો માર્યો, મેદાન એટલે કે ખેતર, એમણે આ ખેતરનો એક આંટો માર્યો, તેણે આ મેદાનનો એક આંટો માર્યો, તેણે કેટલું અંતર કાપ્યું હશે, તેમણે કેટલું અંતર કાપ્યું હશે. તો પહેલા તો જોઈ લઈએ કે આ મેદાનનું કુલ અંતર કેટલું છે. આ છે 500 મીટર, 500 મીટર, 500 મીટર અને 500 મીટર. તો ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય, એટલે કે આ મેદાનની બધી બાજુઓ સરખી છે, એટલે કે 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 કેટલા થશે? 2000 મીટર થશે. કેટલા થશે? 2000 મીટર થશે. ભરી સમજ. હવે આપણે આગળ શીખી ગયા કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આવું આપણે આગળ શીખી ગયા કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો હવે તમે મને કહી શકો કે 2000 મીટર બરાબર કેટલા કિલોમીટર થશે? 2 કિલોમીટર. કેટલા થશે? 2 કિલોમીટર. અને દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજનું કેટલી ચાલ દોડવાની સલાહ આપી હતી? 2 કિલોમીટર દોડવાની સલાહ આપી હતી, બરાબર. હવે આગળ જુઓ, મેદાન તેના ઘરથી ખૂબ દૂર હતું, તેથી તેણે નજીકના બગીચો પસંદ કર્યો. આ જે મેદાન, જે ખેતર હતું તે દેવી પ્રસાદના ઘરથી દૂર હતું, એટલે તેમણે તેમના નજીકમાં જે બગીચો આવેલો હતો એ બગીચાની ફરતે દોડવાનું નક્કી કર્યું. તે બગીચાની હદ 400 મીટર લાંબી હતી, એટલે કે આ જે બગીચાની જે આ હદ છે તે 400 મીટર લાંબી હતી. આ કેટલા મીટર હતું? 500 મીટર હતું. જ્યારે બગીચાની હદ એ કેટલી છે? 400 મીટરની છે. તો હવે જોઈએ, 2 કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે, બરાબર. દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે 2 કિલોમીટર દોડવા માટે? હવે આપણને ખબર છે કે 2 કિલોમીટર એટલે 2000 મીટર, બરાબર. તો અહીંયા ગાડી આપણે લખીએ કે 2 કિલોમીટર બરાબર 2000 મીટર. હવે એક આંટો એટલે કે આ બગીચાનો એક આંટો મારે તો 400 મીટર ફરે, એટલે કે 400 મીટર થાય. પણ એમણે કેટલા મારવાના છે? 2000.
તો એક આંટો બરાબર 400 મીટર. હવે આપણે પડ લખીશું કે 400 મીટર બરાબર એક આંટો, તો 2000 મીટર બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર કરીશું. 2000 મીટર ગુણ્યા 1/400 મીટર બરાબર. હવે અંશ અને છેદ ઉડાડીશું. 1 0 1 0 1 0 1 0 બચ્યા કેટલા? 20 ના છેદમાં 4, એટલે કે 4 5 20 કેટલા આવ્યા? 5. એટલે 2 કિલોમીટર, 2 કિલોમીટર બરાબર 2000 મીટર સુધી દોડવા માટે એમણે 5 આંટા મારવા પડે. આ બગીચાના એ 5 આંટા પૂરા કરશે ત્યારે એ 2 કિલોમીટર દોડશે. પડી ગઈ સમજ? વિદ્યાર્થી મિત્રો, આગળ શું કહે છે કે એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું. શિયાળાની સવાર તો કેટલી સરસ હોય ને, મજા આવી જાય. ઠંડો ઠંડો પવન વાતો હોય અને એમાં દોડવાનું હોય તો કેવી મજા પડે, બરાબર ને? તો એક દિવસ શું હતું, વાતાવરણ ખૂબ જ સરસ હતું, એટલે જે આપણા દેવી પ્રસાદ છે તેમને એમ થયું કે લાવને આજે તો વાતાવરણ બહુ સરસ છે, બીજા 2 3 4 આંટા મારી લઉં. તો એમણે ખુશીમાં ને ખુશીમાં, મન એમનું ખૂબ જ પ્રફુલ્લિત હતું, એટલે એમણે 8 આંટા માર્યા. કેટલા આંટા માર્યા? 8 આંટા માર્યા બરાબર. તો તેમણે કેટલું અંતર કાપ્યું હશે? કુલ કેટલું દોડ્યા હશે? કેટલા કિલોમીટર દોડ્યા હશે? તો ચાલો આપણે તે જોઈએ. હવે એમણે કેટલા આંટા માર્યા છે? 8. અને બગીચાની હદ કેટલા મીટરની છે? 400 મીટરની બરાબર. એટલે કે એક ફેરો ફરે તો 400 મીટર અંતર કાપે. એક ફેરો ફરે ત્યારે 400 મીટર અંતર કાપે. પણ એમણે તો કેટલા આંટા માર્યા છે, કેટલા ફેરા માર્યા છે બગીચાના? 8. તો 8 ફેરા, તો 8 ફેરા બરાબર કેટલું અંતર થાય? બરાબર. હવે ચોકડી ગુણાકાર કરીશું. 8 ફેરા × 400 મીટર છેદમાં 1 ફેરો બરાબર. હવે અંશ અને છેદ ઉડશે નહીં, એટલે કેટલા વહેંચ્યા? 8 × 400 બરાબર. 4 8 32 અને બીજા 2 0. તો એમણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? 3 કિલોમીટર અને 200 મીટર બરાબર. એટલે કુલ તેમણે 3200 મીટર દોડ્યા હશે. આ તો થઈ દેવી પ્રસાદની કસરતની વાત. હવે આપણે બીજા કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. હવે તમને કોઈ એમ કે તમારે 800 મીટર અંતર કાપવાનું છે, કેટલું? 800 મીટર. હવે તમને એક ખેતર કે બગીચો આપ્યો છે, મેદાન પણ આપ્યું છે બરાબર. આ મેદાનની બધી બાજુ, બધી બાજુઓ 200 મીટરની છે. કેટલા મીટરની છે? 200 મીટરની છે. અને તમને એમ કહેવામાં આવે કે તમે આની ફરતે આંટો મારો અથવા તો ફેરો ફરો, તો તમારે કેટલું અંતર કાપવા તમને કીધું છે? 800 મીટરનું અંતર કાપવા કીધું છે. તો તમે કેટલા આંટા મારશો? આ જે ખેતર છે એના કેટલા આંટા મારશો, એટલે કે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર, તો તમે આની ફરતે કેટલા ચક્કર લગાવશો? તો તમે 800 મીટર પૂરું કરશો. તમે આટલું ફર્યા તો 200 મીટર, 200 200 200 બરાબર. 200 ને 200 400, 400 ને 200 600, 600 ને 200 800. તો આપણે તો કેટલું અંતર કાપવાનું છે? 800 મીટર. તો આપણે કેટલું આંટો ફેરવો પડે? 1 આંટો મારવો પડે. કેટલા આંટા મારવા પડે?
એક આંટા મારવો પડે તો આપણે આ 200 કિલોમીટરનું અંતર પૂરું કરી શકીએ. હવે તમને કોઈ એમ કે તમારે 2500 મીટર અંતર કાપવાનું છે, તમને આ એક બગીચો આપ્યો છે અને એ બગીચાની જે હદ છે તે 500 મીટરની છે. કેટલા મીટરની છે આની હદ? 500 મીટરની છે. તો તમારે 2500 મીટર અંતર કાપવા માટે આ બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે? કેટલા લગાવવા પડશે ગણતરી કરો. જોઈએ, એક ચક્કર મારીએ તો 500, બીજું ચક્કર મારીએ તો 1000, ત્રીજું ચક્કર મારીએ તો 1500, ચોથું ચક્કર લગાવીએ તો 2000 અને બીજું એક પાંચમું ચક્કર લગાવીએ તો આપણે 2500 મીટર અંતર પૂરું કરી શકીએ. એટલે આપણે આ જે બગીચો છે એના કેટલા ચક્કર લગાવવા પડે? 5 ચક્કર લગાવવા પડે. હવે આપણને ખબર છે બરાબર, ચલો આપણે દાખલા દ્વારા જોઈએ કે એક ફેરો એટલે કે આંટો, ચલો એક આંટો મારીએ તો કેટલું પડે છે? 500 મીટર. કેટલા પડે છે? 500 મીટર. આપણે કેટલા પૂરા કરવાના છે? 2500 મીટર બરાબર. તો 500 મીટર બરાબર એક આંટો તો કેટલા છે? 2500 મીટર બરાબર કેટલા? તો 2500 મીટર ગુણ્યા એક આંટો છેદમાં 500 મીટર. 0 0 0 ઉડી જાય. 25 ના છેદમાં 5 5 5 25 કેટલા બચ્યા? 5. એટલે તમારે 2500 મીટર અંતર પૂરું કરવા માટે આ બગીચાની ફરતે 5 ફેરા ફરવા પડે, એના 5 આંટા મારવા પડે. હવે જોઈએ HW પૂરું કરવાનું અંતર મીટરમાં. ખેતર બગીચો અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર. હવે આપણે પહેલું 1000 મીટરનું અંતર કાપવાનું છે. આ શું છે? બગીચો છે અને બગીચાની જે આ હદ છે તે કેટલી છે? 200 મીટરની. તો આપણે 1000 મીટર અંતર પૂરું કરવા માટે કેટલા ચક્કર મારવા પડશે તે તમારે લખવાનું છે. બીજામાં 2100 મીટર એટલે કે 2100 મીટર અંતર કાપવા માટે તમારે કેટલા ચક્કર લગાવવા પડે. અને ત્રીજું જુઓ, અહીંયા ગાડી તમને જે મેદાન આપ્યું છે એ 250 મીટર 250 મીટર છે અને એના તમે 2 ચક્કર લગાવો છો. કેટલા ચક્કર લગાવો છો? 2 ચક્કર. તો 250 મીટરના આપણે 2 ચક્કર લગાવીશું તો આપણે કેટલા ફેરા, આપણે કેટલું અંતર કાપ્યું તે તમારે અહીંયા ગાડી શોધીને લખવાનું છે.